नमस्कार दर्शक मित्रों, आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखिए अत्यार सुधी ना मुख्य समाचारों पर। अमदावाद में मोड़ी रात्रे धूल नी डमरी साथे वर्षा और जल बंबाकार। अमदावाद ना सुप्रसिद्ध जगन्नाथ मंदिर खाते भगवान श्री राम नो जन्मोत्सव नी उजवणी। अदानी अने जीएसटीसी ए सीएनजी ना भाव मा वधारो जीत्यो। अमदावाद ना नगरधी भद्रकाली मंदिर खाते चैत्री आठवे योजायो नवचंडी हवन। राधनपुर मा जल अधिकार यात्रा मा मोढवाड़िया ना मोदी पर प्रहार। आजे शुक्र पुष्प नक्षत्र सोनानी खरीदी माटे शुभ दिवस। होंडा नी नवी कार नु अमदावाद मा लॉन्चिंग। भाजप प्रदेश संगठन नी बैठक मा कार्यकरो ने हिम्मत थी कामे लागवानु मोदी नु आह्वान। उनाळा नी काळजाळ गरमी ना प्रकोप वच्चे गुरुवारे मोड़ी रात्रे धूल नी डमरीओ साथे अमदावाद शहर ना तमाम विस्तार मा वरसाद पड़ता गरमी थी त्रस्त शहरीजनो राहत अनुभवी हती। आ उपरांत सौराष्ट्र कच्छ ना अनेक विस्तारों मा तेमज उत्तर गुजरात ना बनासकांठा मा पण 2.5 इंच वरसाद खाब्यो। अमदावाद मा ठक्कर बाबा नगर चार रस्ता पासे पाणी भराया हता। भर उनाळे अचानक मेघराजा नी एंट्री थता लोको अचरज पामी गया था। सौराष्ट्र ना अमरेली मा 5 इंच वरसाद खाब्यो। जारे धारी ना माधुपुरा गामे आप फाटी होय तेम 1.5 कलाक मा सांबेलाधार 5 इंच वरसाद तूटी पड्यो। अमदावाद मा पण मोड़ी रात्रे वरसाद पड़ता घर बहार सुई रहेला लोको घर नी अंदर दौड़ी पड्या था। जारे मेघराजा नी आ एकदम एंट्री थी लोको वरसाद मा भीजावा दौड़ी पड्या हता। चैत्र सुद नौम नो दिवस एटले मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम नो जन्म दिवस। अमदावाद मा प्रभु श्री राम नो 21,65,977 मो जन्मोत्सव उजवाई रह्यो छे। अमदावाद ना जगन्नाथ मंदिर मा आवेला रामजी मंदिर खाते आजे चैत्र सुद नौमनी उजवणी करवामां आवी रही छे। आ उपरांत आजे अखंड श्री राम धुन भजन अने महाआरती करवामां आवी हती। भाविक भक्तो ए रामजी मंदिर ना विविध कार्यक्रम मा भाग लीधो हतो। भगवान श्री रामे मित्रता पितृप्रेम पति प्रेम भाईचारा अने सुदृढ राजाना अनेक गुणों तेमणे पोताना जीवनमां जीवी बताव्या। तेथी आजे लोको लाखो वर्ष बाद पण श्री रामनी पूजा अर्चना करे छे। अदाणी गैस लिमिटेडे सीएनजी भावमां 3.65 नो अने पीएनजी गैसमां रूपिया 3 नो वधारो कर्यो छे। रसोडामां वपराता पीएनजी नो स्टैंडर्ड क्यूबिक मीटर दीठ गैसनो वेट साथेनो भाव हवे 36.65 रूपया થી વધીને 39.10 રૂપિયા ની આસપાસ થઈ જવાનો છે। જૂન 2011 માં સીએનજી નો ભાવ રૂપિયા 40 હતો, જે એપ્રિલ 2013 માં વધીને રૂપિયા 63.80 પર આવી ગયો છે। આમ 21 મહિનામાં તેમાં 50% થી પણ વધારે જંગી ભાવ વધારો નોંધાયો છે। અદાણી ગેસે સીએનજી ના ભાવમાં ફરીથી રૂપિયા 3.65 પૈસાનો વધારો ચીકી દેતા રિક્ષા ચાલકો સહિત સીએનજી ગેસ આધારિત વાહન ચાલકોએ આનો વિરોધ નોંધાવ્યો છે। જ્યારે પીએનજીના ગેસના ભાવમાં વધારો થતાં મહિલાઓના બજેટ ઉપર આની મોટી અસર પડશે। રિક્ષા ચાલકો આવતીકાલે આરટીઓ કચેરીએ જઈ આવેદનપત્ર આપી ગેસના વધેલા ભાવ અંગે રિક્ષાના દર વધારી આપવાની માંગણી કરશે। પેટ્રોલના ભાવ જ્યારે ઘટી રહ્યા છે ત્યારે સીએનજીના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકો તૂટી જશે અને ભાવ વધારો પાછો ખેંચવા માટે આજથી જ આંદોલનના પડઘમ શરૂ કર્યા છે। આ ભાવ વધારાની અસર લગભગ 10 લાખથી વધુ લોકોને થશે। જ્યારે પીએનજીના
રાંધણ ગેસમાં વપરાતા પીએનજીના ગેસના ભાવમાં પણ વધારો થતા મહિલાઓના બજેટ ઉપર તેની મોટી અસર પડશે. જ્યારે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સીએનજીમાં કિલો દીઠ રૂપિયા 56.90 થી વધારીને 60.15 અને ઇન્ડસ્ટ્રીઝ માટેના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના પીએનજી ભાવમાં 36.92 થી વધારીને 39.22 રૂપિયા કર્યો છે. તેની પાછળ અન્ય સપ્લાયર કંપની ગુજરાત ગેસના ભાવમાં પણ વધારો આવવાની શક્યતા જોવાઈ રહી છે. સીએનજીનો ભાવ વધારો આજથી અમલી બનશે, જ્યારે પીએનજીનો ભાવ વધારો 1 મે 2023 થી અમલી બનશે. આ ભાવ વધારાને લીધે રસોડામાં વપરાતા ગેસ અને રિક્ષા ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદના નગરદેવી તરીકે ઓળખાતા માતા ભદ્રકાળી મંદિરે ગઈકાલે રાત્રે ચૈત્રી આઠમના રોજ શક્તિ હવન કરવામાં આવ્યો હતો. દર વર્ષે અહીં ચૈત્રી નવરાત્રિએ હવન કરવામાં આવે છે. ભદ્રકાળી મંદિરનું શક્તિપીઠ તરીકે વિશેષ મહત્વ છે. દર વર્ષે ચૈત્રી આઠમને યોજાતા શક્તિ હવનમાં હજારો ભાવિક ભક્તો ભાગ લે છે. ચૈત્રી આઠમના હવનનો લાભ લઈ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. કોંગ્રેસની જળ અધિકાર યાત્રા ગઈકાલે રાધનપુર ખાતે પહોંચી હતી, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં પાણી વિના નાગરિકો ત્રસ્ત છે, છતાં રાજ્યની ભાજપ સરકાર ઉત્સવ અને તાયફાઓમાં મસ્ત છે. બહેનોને 10-15 કિલોમીટરના અંતર કાપીને પીવાના પાણી માટે રઝળવું પડે છે. રાજ્યના મોટા મોટા આયોજનો કરોડો રૂપિયાના ખર્ચની યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં સ્થાનિક નાગરિકોને સાથે રાખીને સ્થળ પર મુલાકાત કરવામાં આવી કોઈ યોજનાની કામગીરી જોવા મળતી નથી. અને એમાં માત્ર ગયા વર્ષમાં વરસાદ ઓછો વધારે થયો, સાવ નથી થયો. અને એક વર્ષ ઓછો થયો એમાં તો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નહીં, ઘાસ જોઈએ તો ઘાસ નહીં. આ સરકાર તો એમ કહે છે કે ભાઈ કોઈ જગ્યાએ પાણી નહીં થતું. મારે તમને બધાને બધા શું છે, આ બધા ગામડાઓમાં પાણી રેલમછેલ મળે છે ખરું? કેટલા દિવસે આવે છે પાણી? અઠવાડિયે પાણી આવે છે દાદા, એમ કે છે. અમારે ભાઈ વિધાનસભા ની અંદર બલવંતસિંહ ને ભાઈ મહેન્દ્રસિંહ ને બધા આગેવાનો તમારા બધા તો કે ટાટા એ નેનો કાર બનાવવા માટે કારખાનું નહીં, એને 24 કલાક પાણી મળે છે. અદાણી એ ત્યાં 80 જેટ બનાવ્યો, એને 24 કલાક પાણી મળે છે. અને કદાચ તમારે અહીંયા બાજુમાં સાંતલપુરમાં પેલા બનાવ્યા છે, શું કહેવાય, સોલાર ચારણકામ, એને કદાચ જોતું હોય તો પાણી મળતું હશે, ફૂલ પાણી મળે છે. નવી લાઈનો નાખી દીધી એમ, પણ તમારે તમારે પાણી જોઈએ ત્યારે આવે તો આવે ન પડા. મુખ્યમંત્રીની જવાબદારી કોની? તો કે ઉદ્યોગોને પાણી મળે, લોકો તરસે મરી જાય, કાંઈ વાંધો નથી. મુખ્યમંત્રી ફોટા સાથે મોટા હોર્ડિંગ્સ ઉભા કરી દેવામાં આવે છે, પરંતુ નાની નાની ચાલીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સાદા પાણીના હેન્ડપંપ જ ચાલુ હાલતમાં નથી. સિંચાઈના કાળા કાયદા દ્વારા ગુજરાત સરકાર ખેડૂતો ઉપર જુલમ કરી રહી છે. આજે ચૈત્રી માસની મહાઅષ્ટમી, અનેક શુભ સંયોગો રચાયા છે. આજે ચૈત્રી આઠમ છે, માતાજીનો વાર એટલે શુક્રવાર, અને સાથે શુક્ર પુષ્પ નક્ષત્ર. આવો યોગ 24 વર્ષ બાદ સર્જાશે, અને હવે 2016માં આવો યોગ સર્જાશે. સોના ચાંદીની ખરીદી માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. બીજી બાજુ આજે ચૈત્રી આઠમ અનેક મંદિરોમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ ઉપાસકો દ્વારા આજે કન્યા પૂજન, નવચંડી સહિતના હવનોનું આયોજન થયું છે. આ ઉપરાંત તાંત્રિક વિધિ માટે પણ ચૈત્રી આઠમનું વિશેષ મહત્વ છે. તાંત્રિકો દ્વારા આજે તંત્ર ઉપાસના પણ કરવામાં આવે છે. જેની સૌથી વધુ રાહ જોવાતી હતી તેવી પ્રીમિયમ કાર હોન્ડા MS નું ગુજરાતમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હોન્ડા કાર ઇન્ડિયા લિમિટેડની MS કાર ઉત્તમ ટેકનોલોજી સાથે આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. ડીઝલ કાર માર્કેટમાં એન્ટ્રી કરનાર MS સ્પેશિયસ અને આરામદાયક છે. આ કાર
ભારતીયોની ડ્રાઇવિંગ જરૂરિયાત અને જીવનશૈલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ કાર ચાર શ્રેણીમાં ઉપલબ્ધ છે. હોન્ડા અમેજ વિવિધ છ કલરમાં ઉપલબ્ધ છે. એન્ટાયર ગુજરાત રિજિયન હવે વેલકમ હોન્ડા કાર ઇનટુ ધેર હાઉસહોલ્ડ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ. ટુડે વી વિલ એક્સટેન્ડ ધ જોય ઓફ બાઇંગ અ હોન્ડા કાર ટુ પેટ્રોલ હોન્ડા અમેજ કાર 5 લાખ થી શરૂ થઈને 7 લાખ સુધી ઉપલબ્ધ છે, જ્યારે ડીઝલ કાર રૂપિયા 6.30 લાખ થી શરૂ થઈને 7.85 લાખ ની વચ્ચેની કિંમતમાં ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મળેલી ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ બેઠકનું સમાપન કરતા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સામાન્ય જનતાને જનતાની સેવા માટે સમર્પિત થવાનું પ્રેરક આવાહન કર્યું હતું. ભાજપના સંગઠનને પૂરી તાકાતથી સરકાર અને સમાજના તાલમેલ માટેનો સેતુ બનવાનું છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ અને રાજ્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તથા પંચાયત રાજ્યના તમામ પદાધિકારીઓ અને મંત્રીમંડળની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પ્રદેશ બેઠકમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભૂતકાળમાં આપણી સરકારને બદનામ કરવા અનેક જૂઠાણાઓની ભરમાર છતાં આપણે સત્યના માર્ગે પ્રજાનું સમર્થન મેળવી આપણી શક્તિ પુરવાર કરી છે. भारतीय जनता पार्टी मुख्यमंत्री नरेंद्र भाई मोदी की सरकार ने शहरी क्षेत्रों में अनधिकृत बांधकाम अधिकृत करने के लिए थोड़े दिन पहले विधानसभा में एक बिल पास किया है. वो बिल के मुताबिक मध्यम और गरीब वर्ग के लोगों का और गुजरात में जिन जिनों ने अपने घर में अपनी जगह में अनधिकृत बांधकाम किया हुआ है उनको अधिकृत करने का कार्य राज्य सरकार कर रही है. उसी कार्य में भारतीय जनता पार्टी की स्थानिक स्वराज्य की संस्थाओं के चुने हुए पदाधिकारी प्रतिनिधि एक माध्यम बनके अपना योगदान दे सके और गुजरात में जो गरीब और मध्यम वर्ग के लोग हैं जिनके पास आवास है और उनके आवास में कोई ना कोई पार्ट भाग ऐसा है हिस्सा ऐसा है जिसमें अनधिकृत बांधकाम किया है उनको अधिकृत करने के लिए भाजपा के कार्यकर्ता भाजपा के प्रतिनिधि माध्यम बने और लोक उपयोगी बनके अपने अपने क्षेत्र में इस कार्य को आगे बढ़ाए इसके लिए आज का एक कार्यक्रम आयोजन किया गया है. शहर मा अने महानगरों मा गरीबों ने मध्यम वर्ग सहित नवोदित मध्यम वर्गों ने तेना अनधिकृत बांधकामो नियमबद्ध करी आपवा राज्यनी भाजप सरकारे इम्पेक्ट फीनो अत्यंत सरल कायदो अमलमां मूक्यो छे. त्यारे भाजपना कार्यकर्ताओ अने पदाधिकारीओ सेवानुं अभियान उपाड़ी सामान्य नागरिकोने तेनी मिलकतना कायदेसर हक्को माटे इम्पेक्ट भरवानो सहयोग पूरो पाड़े तेवुं आवाहन पण मुख्यमंत्री नरेन्द्र मोदीए कर्युं हतुं. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એટલાઈ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.